ગેનીબેન ઠાકોર, આ નામ ગુજરાતમાં જ નહીં પરંતુ પૂરા ભારતમાં જાણીતું બન્યું છે. 2024ની લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક પરથી તેઓ કોંગ્રેસના સાંસદ બન્યા. કોંગ્રેસ પાર્ટીનું ગુજરાતમાં 10 વર્ષ પછી ખાતું ખુલ્યું. ગુજરાતની 26 બેઠકોમાંથી માત્ર બનાસકાંઠાની બેઠક પર જ કોંગ્રેસ જીતી શક્યું. 26 બેઠકોમાંથી કોંગ્રેસને બનાસકાંઠાની બેઠકમાં જીત મળતા નવો જોમ અને જુસ્સો કોંગ્રેસ પાર્ટીમાં ઉમેરાયો હતો. ગેનીબેન ઠાકોર બનાસકાંઠા લોકસભાની બેઠક એકલા હાથે લડીને જીત્યા છે, ત્યારે ગુજરાત કોંગ્રેસમાં તેમનું કદ વધી ગયું છે. સાથે સાથે દિલ્હીમાં પણ તેમનું કદ વધ્યું છે. ગેનીબેન ઠાકોર સૌ પ્રથમવાર 2017માં વા વિધાનસભાની સીટ પરથી ધારાસભ્ય પદે ચૂંટાઈ આવ્યા હતા. ત્યારબાદ 2022માં ફરીથી વા વિધાનસભાની સીટ પરથી તેઓ ધારાસભ્ય પદે ચૂંટાઈ આવ્યા. 2024ની લોકસભાની ચૂંટણી આવતા બનાસકાંઠામાં કોંગ્રેસના બધા જ નેતાઓએ ગેનીબેન ઠાકોરને ચૂંટણી લડવા કહ્યું, કેમ કે સતત 2 વાર ધારાસભ્ય પદે ચૂંટાઈ આવતા તેમની આખા બનાસકાંઠા જિલ્લામાં ખૂબ જ લોકપ્રિયતા હતી. ત્યારબાદ ગેનીબેન ઠાકોર 2024 લોકસભાની ચૂંટણી બનાસકાંઠા બેઠક પરથી લડવાનો નિર્ણય કર્યો. ગેનીબેન ઠાકોરે જેવી જ જાહેરાત કરી કે હું બનાસકાંઠા બેઠક પરથી ચૂંટણી લડવાની છું, ત્યારથી જ આખા બનાસકાંઠામાં એક જ ચર્ચા હતી કે ગેનીબેન ઠાકોર જ ચૂંટણી જીતશે. ચૂંટણી દરમિયાન તેમનું એક સ્લોગન ખૂબ જ લોકપ્રિય બન્યું હતું, તે હતું બનાસની બેન ગેનીબેન. ચૂંટણી પરિણામ આવ્યું અને બનાસકાંઠા બેઠક પરથી ગેનીબેન ઠાકોર 30,000થી વધારે મતોથી જીતી ગયા. ગેનીબેન ઠાકોરને કોંગ્રેસ પાર્ટીએ વિવિધ જવાબદારીઓ સોંપી છે, સાથે સાથે ભારત સરકાર પણ તેમને વિવિધ જવાબદારીઓ સોંપતી રહે છે. થોડા સમય અગાઉ ગેનીબેન ઠાકોરને ભારત સરકાર દ્વારા એમ્સમાં પણ જવાબદારી સોંપવામાં આવી હતી, ત્યારે હવે ભારત સરકાર દ્વારા ગેનીબેન ઠાકોરને વધુ એક મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. ગેનીબેન ઠાકોરને ભારત સરકાર દ્વારા કેન્દ્રીય કૃષિ પશુપાલન અને ખાદ્ય પ્રસંસ્કરણ વિભાગના સદસ્ય બનાવવામાં આવ્યા છે, જેમાં લોકસભાના 21 સાંસદો છે, જ્યારે રાજ્યસભાના 10 સાંસદો છે.